जय श्री कृष्ण कीधा खबर हाँ जय श्री कृष्ण बोलो बोलो अपने कौन है आया हूँ आया राजा नो प्रधान छु एम हाँ तो प्रधान जी क्यों नगर से कौन राजा राज करे अब एनु कारण से हूँ नवो मुकानो दिवाली पछी मारी बदली थी बराबर तो अंदर से जानता हो ना कि क्यों नगर से कौन राजा राज करे एम हूँ तो आया राजा नो प्रधान छु पण तमे कोण छो अमे तमार दादा छी ए दादा 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 तमार घर ना એટલે એ દાદા નહીં તો અમે દાદા તો કહેવાય પણ બધાયના દાદા કહેવાય કઈ રીતે દાદા તમારા ખાનદાન ના દાદા કહેવાય તમારા હાથ પેઢી સુધી ના દાદા કહેવાય હાથ પેઢી સુધી ના દાદા કહેવાય હા ઠીક બોલે તું પૂછતો કયું રાજ છે હા જો તમારે રાખવું છે મહારાજા ને ઘણી ખમ્મા અરે ઓલા પ્રધાનજી મહારાજા કોઈ ભૂદેવજી અંદર આપણે મળવાની રજા માંગે તમે કહેતા હોય તો અંદર આવવા દો અરે વીરા પ્રધાન જો ગો રાજ ના હોય તો રાજી ખુશી થી અંદર લઈ આવો અને કદાચ રોખડિયા હોય તો દક્ષિણ આપી આજે જ રવાના કરો જેવી આપી આજ્ઞા મહારાજા પણ પેલા તો બાપુ ઈ પૂછ્યું કે આ ક્યું નગર છે અને કોણ રાજા રાજ કરે અરે ગોર દાદા આ પિંગલગઢ નગરી છે ને અમારા રેઠિયાર હું પઢિયા રાજા રાજ કરે છે પિંગલગઢ નગરી અને પઢિયાર રાજા રાજ કરે છે હા તો એમને વાત કરો હા કે તમને ભૂદેવ મળવા માંગે છે જેવી તમારી આજ્ઞા અરે મહારાજા ભૂદેવ આપણને મળવાની રજા માંગે છે અરે પ્રધાનજી રાજી ખુશી થી ભૂદેવ ને અંદર લઈ આવો જેવી તમારી આજ્ઞા ભૂદેવ અંદર પધારો આપણો તાળી મારું આ શું કર્યું ભક્તરાજ શું કર્યું ધમ સકડી ધાણા જીરું કેમ હજી અડધો લાડુ હતો માઇન્ડ ખાધો હતો મે આમ ભગવાન ને થાળ જમાડાય તો કેમ જમાડાય અરે ભક્તરાજ તમે અમારી મૂર્તિ પંથી રાજ મંદિર ની અંદર પથ્થર ની મૂર્તિ હતી તમે ખંડી કરી નાખી પણ પ્રભુ ને ક્યાં નો કાલા વાલા કરું પ્રભુ કેમ મારા થાળ જમતા એ બરાબર છે પ્રભુ કાલા નથી પીતા તો આ પથ્થર ની મૂર્તિ તો હાસા મૂર્તિ ના મને દર્શન કરાવો તમારા હાસા ભગવાન જોવા હા હે ભલા માણા વેલા નો કહેવાય કાલે મને ગોંડલ સોકડીએ મળ્યા હતા એ ભગવાન ની હોય લે ભગવાન ભાઈ ટ્રેક્ટર વાળા ખોઈ પોતે હું ઈસ કહું ભગવાન નો મળે એમ તમને તો ભગવાન ભાઈ ની વાત કરું છું હું ભગવાન ની કરું છું વાત કાળિયા ઠાકર ની ટેક મારે એમ કે ભગવાન ભાઈ ટ્રેક્ટર વાળા ની વાત કરે તો તમારા આશા ભગવાન જો હાલો હું બતાવી દઉં આ ડુંગરા પર બિરાજમાન થાવ હું કહું એમ કેતો જવાનું હું કેવાનું નગર દેખાય એવું કેવાનું નગર ભગવાન નહી મળે કેમ હું કેમ હમો સવાલ નહી કરવાનો અમે સાધુ છે તમે સાધુ છો તમે તમે આ તો તમે કેમ એટલું બધું અભિમાન કરો છો બાપુ અરે બાપુ હા સોપરો હાબુ અમને અભિમાન હોય આ ધરતી ઉપર કોઈ કોઈ નું અભિમાન રહ્યું આ ધરતી કહે મે બળી તો શેષનાગ પર ક્યું ખડી અરે શેષનાગ કહે મે બળા તો શંકર કે ગલે મે ક્યું રહા અને શંકર કહે મે બળા તો હિમાલય પર્વત પર ક્યું વસા હિમાલય પર્વત કહે મે બળા તો રાવણ સે ક્યું હિલા રાવણ કહે મે બળા તો વાલી કે બગલ મે ક્યું રહા અને વાલી કહે મે બળા તો રામ સે તીર સે ક્યું મરા રામ કહે મે બળા તો ઇન્સાન કે હૃદય મે ક્યું રહા ઇન્સાન કહે મે બળા તો ઓર કે પીછે ક્યું પડા ઓર કહે મે બળી તો નથડી મે ક્યું મોહી નથડી કહે મે બળી તો નાક મે ક્યું રહી નાક કહે મે બળા તો નાક મે સે હેડા ક્યું પડા મહાગુરુ મહારાજ
તમને અભિમાન તો નથી હો ગુરુ મહારાજ? છે અભિમાન? નહીં નહીં, એટલે આમ તમે બાવા પહેલેથી છો કે તમારો કહેવાનો અર્થ ભગત? આ બાવા તમે કેદી બન્યા? બાવા કેમ બન્યા? હા તો ઈ પૂછો માં કેમ રુદિયો રુએ માઈલો ભીતર જરે કેમ બાપુ રોવા મળ્યા? કારણ કે ચોરે વાગે ઢોલકાન, પાદર વાગે પાવા. અરે ચોરે વાગે ઢોલકાન, પાદર વાગે પાવા. બાયડીના રાજમાં ભાઈડા થઈ ગયા બાવા. પીપડી એટલે એમ કયો ને, દોડતા દોડતા રેડીમેડ ટપકાયા. આમાં કાઈ જાદુ રોકાણ જ નહીં. તો મને હાંસા ભગવાનના દર્શન કરાવો. તમારે અમારી ભેગું જોડાવું? નહીં નહીં. તો હું તમારા નામનું ફોર્મ ભરું? નહીં 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 નહીં. કોઈ વાંધો નહીં, હાંસા ભગવાન બતાવી દો. બતાવી દો. મિત્રો, હવે ટૂંક સમયમાં રામાભીનો જન્મ થાય. એક દાન આ પવિત્ર જગ્યા ઉપર જોરદાર રામાભીની જય બોલવાની છે. બોલે રામદેવજી મહારાજની. અમુક અમુક ઠાર નહી, જય નહીં, ભાવથી જય બોલો. કે તમારા મારા રુદિયાના પાપ હોય બાપ, એ ભલે બળી અને ભસ્મ થઈ જાય, પાપ ભૂયા જાય. એ પાપ ભૂયા જાય 110% વાત હાચી. એ પાપ ક્યાં જાય? આજકાલ જય નો બોલે ન્યા જાય. બે હાથ ઉસા રાખીને જય બોલજો, એટલે તમારે મારે યોગા ન કરવા પડે. આપણે ટીવીમાં હવારે બતાવે ને, શ્વાસ ધરલો સોડો, આગળ બેઠો અને વાહમ ફેડા ઉઠતા હોય. અને આ છોકરો ને અમે પતુને લઈ અને પૌણા આવ્યા. આ કોણ છે? આ છે કોણ? એ આપણે વેવાણ છે. હે? પતુનો હાહુ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમને ખબર નથી કે તમે અમારા વેવાણ છો એમ. હા એમ. એટલે હવે તમે ઉતારવ્યા જાવ માંડવામાંથી, એટલે વિધિ ચાલુ થાય. એ તો કોકો તો કાળા માથાનો ભારી માણસ છે. મેં કઈ નથી કીધું. ઓલા ઓલા મારે ક્યાં મંદિર જોતો? એ ઉપાડો તમ તારે. હું તો બીજું ગમે ત્યાં ગોતી. હું આસન રાખીને એ બેઠો. મેં ઉભા રહ્યો. મારી નાઈકને ફોન કરું. મારી નાઈકને ફોન કરું. લાવો મોબાઈલ. કોઈ વાંધો નહીં બાપા. અમારી નાઈક આગળ તૂટી પડે તો જ બકે. પણ પેલા પડતામાં અમારા નાચના નંબર કેટલા છે? હા હવે મગજમાં આવ્યા. 99 7 99, મોડું ઉઠાણું 99. હલો, ધીસ ઇઝ અ મેન હેન્ડલ ગીરી. આઈ વોન્ટ જો ફોટોની વખત આઈ વોન્ટ 1 2 કમ વિથ યુ ઇન પાર્લે પીટન યા 50 50. હા, ધીસ ઇઝ માય ઓર્ડર. ગેટ આઉટ નો ટિક ટિક નો કિટ કિટ વોટ ઇટ ઇઝ એન્ડ ગાઠિયન ડી. નહીં એમ કોઈ વાંધા નહીં આવ્યા. બટા જટી બોલ્યા હે, અમે થોડા કોણી મેં સોલાણા હે. એ કોઈ વાંધા નહીં, એમ બાદ મેં મિસ કોલ મારતા હે. આવે અમારી નાઈક આવે. મેં ઓલા ભાઈ બેન મોબાઈલ. હા, અતિ લગન જંગલો જંગલ ગામડે ગામડે સિટી સિટી ને હડું ને હડું. હું ફરી વળ્યો. અરે મને કોઈ પાંતી હક લેવા દે નહીં. જા જા ના સિપરા વાળી સપલા વાળી થી મારું સ્વાગત થાય. અને આ જંગલ ની અંદર મંદિર છે. મંદિરમાં વસવાટ મારે કરવો. અને ધીરે ધીરે આ મંદિર મારા બાપ નું કરી લેવું. તો આ કસરું તો બહુ થઈ ગયું. પણ આ સેલો પછી આવે છે. પણ પેલા એક હાદી હોય તો લાવો. હાદી છે નથી? કોઈ વાંધો નહીં. કારણ કે અમે માગીને જ બીડી પી. અસલ અઘોરી ના પેટ ના સી. બીડી થઈ ગઈ મોંઘી. 100 રૂપિયાની જુડી અને બાકા હતો અલગ. વાહ વાહ, ભગવાન સુખી રાખેગા. દૂધજા જેવા અલગ, દૂધ જેવા દીકરા આપેગા. બીડી ગયા
બીડી મોંઘી થઈ ગઈ ભગત, 100 રૂપિયાની જોડી બાકા અલગ, બીડી કે હું બિચારી અને જરદો કે હું જાણું અને હું બંધાણી નો દીકરો દોરા હુધી તાણું મૂકું નહીં અને ટાઈટ ની બીડી તો હારી થોડો ઘણો ટેકો રે થોડાક ઠારી હે કેવું લાગતા હે અલ્યો તમારા બાકા નગર હવારે પાછા કોલર પકડતા હે એક ફરમાઈશ આવી લઈ લઈશ હે ટીલું કરે ટાઢું લાગે.